કેમ પૂજા રાણી આજે આમ શેઠાણી જેમ લટક મટક ચાલો છો? હવે શેઠાણીની જેમ ચાલવાની પ્રેક્ટિસ તો કરવી જ પડશે ને વિદ્યા. કેમ, કોઈ ટીવી સિરિયલમાં શેઠાણીનો રોલ મળ્યો છે? ના, હવે હું સાચે ને શેઠાણી બની જઈશ. તને ખબર છે આજે શેર બજાર બંધ થતા પેલા મને 6000 નો ફાયદો થયો. પૂજા, તું તો સ્માર્ટ નીકળી. હજી તો એક જ વખત શેર લીધા છે, 10-15 વખત લીધા હોત તો 10-20 લાખ નો ફાયદો થયો હોત. 10-20 લાખ? આ પરાગ બિચારો આખો મહિનો ગત્તા વૈતરું કરે છે ને, તોય માંડ 15000 કમાય છે. અને તું 10-20 લાખ? હા, હવે તો હું પરાગ ને કહી દેવાની છું કે નોકરી છોડી દો, તમારા માટે હું મસ્ત મજાની એક મોટી ઓફિસ લઈ દઈશ. અને હા, હું એક મસ્ત મજાની સેક્રેટરી પણ રાખવાની છું. એ પૂજા, સેક્રેટરી તું રાખીશ કે પરાગ? જો વિદ્યા, પરાગ ને શેર બજાર માં કઈ ગતાગમ ન પડે. શેર બજાર તો મારે જ સંભાળવું પડશે ને? શેર બજાર આ સંભાળશે તો પછી શેર બજાર ને કોણ સંભાળશે? તારા બાપા દેશ માં ગયા એટલે આપણે લોકો જમવાનું નથી? જમવાનું આવે છે. કિચન માંથી આ મૂડીને એની મેળે આવવાનું છે. આવી ગયો. ગુડ ઇવનિંગ, તમારું પાર્સલ. કેટલા હુઆ? 235. હે? 235 રૂપિયા. હા હો, યે લો 300 રૂપિયા. પણ મારી પાસે છૂટા નથી. હોલ્ડ ધ ચેન્જ. કમાલ છે, 65 રૂપિયાની ટીપ. આજે તો હું રેસ્ટોરન્ટમાં જમવા જઈશ. ઓ, કેમ આજે બહારથી મંગાવ્યું? શું છે ને, આજે હું શેર બજારમાં બીજી હતી. બીજી હતી? તો પહેલી કોણ હતી? એમ નહીં, શેર બજારમાં બીજી હતી એટલે રસોઈ બનાવવાનું ટાઈમ ન મળ્યું ને. ત્યાં તું શું કરવા ગઈ હતી? ધુબાકા મારતી હતી કે ઝાડુ પોતા કરવા ગઈ હતી? શેર બજારમાં તમને કઈ સમજણ નહીં પડે? હવે તો સંભળા તું, એક મિનિટ. હે, બે ફોન તે કાંતિ દલાલ ને કર્યા અને બે ફોન મને કર્યા. મેં તો બિઝી શરી થઈ ગઈ. શું છે ને, શેર બજારમાં કેટલું ટેન્શન હોય છે ને એ તમને નહીં સમજાય. તમને ખબર છે આજે આપણે 5000 કમાયા, કાલે આપણે 50000 કમાઈશું, પછી પરમ દિવસે 50 લાખ. હાય લોર્ડ, આટલા બધા પૈસા ક્યાં ખર્ચ કરવાને એ જ મને ખબર નથી પડતી. એનો જ તો હું વિચાર કરતી હતી. તમને ખબર છે મેં હજી એક વિચાર કર્યો છે, આપણે આમ આખા દિવસનો ઘર ઘાટી અને એક રસોઈયણ રાખી લઈએ તો? હજી મારે કેટલા બધા વિચાર કરવા છે નહીં. અને હા, મેં હજી એક વિચાર કર્યો છે પણ તમારા માટે. આપણે આમ તમે નોકરીમાં રેકગ્નિશન ન આપી શકો? રેકગ્નિશન? હા, એટલે સામેથી નોકરી ન છોડી શકો. ઓ, રેઝિગ્નેશન. હા હા, એ જ. પછી તમે મારા અસિસ્ટન્ટ બની જજો ને. હું તારો અસિસ્ટન્ટ? હા, હવે મારે અસિસ્ટન્ટ ની જરૂર તો પડશે ને. પતિ કો અસિસ્ટન્ટ. શું છે, મારે તમને ક્યાંક તો ગોઠવવા પડશે ને, તો અહીંયા જ ગોઠવી દઉં ને. હાય લોટ, આ તો બમ દઈને બેસી ગયા. લાગે છે શેર બજાર નો આગળ અપચવી ન શક્યા. એ તો હું જ છું જે બધું જેરવી લઉં છું નહીં. મારે સોગરા મેથી લેવી હતી ને, તો હું ગાડીમાં જઈને લઈ આવી. પણ એટલે તું મોટી શેઠાણી? પરાગ ક્યાં છે? પરાગ છે ને અમેરિકાની વોર.
ટૂર પર ગયો છે. વર્લ્ડ ટૂર? હા હા, ચાલ તને ગિફ્ટ આપું. બોલો, અમેરિકાની વર્લ્ડ ટૂર. ભગવાન કેવા કેવા બેવકૂફ લોકોને પૈસા વાળા બનાવે છે. હું તો ચપટી વગાડતા જ લાખોપતિ બની જઈશ. પણ પરાગ ને પૈસાદાર બનાવવા થોડા મુશ્કેલ છે. એ તો મોટા બંગલામાં જઈને આવા જ નશકોરા બોલાવશે. પછી તો અમારા અલગ અલગ બેડરૂમ હશે નહીં. સુઈ જાઓ હવે. જોયું?